नमस्कार, हूँ छु विहंगा परमार। सिटी न्यूज में आपनु हार्दिक स्वागत छे। सौ प्रथम एक नजर आज ना मुख्य समाचारों पर। भरूच नवी वसाहत ना मुख्य मार्ग पर रहनांक हेतु ना प्लॉट में रातोरात दुकान उभी करी देवाता शंका कुशंका। बोड़ा तंत्र गैरकायदेसर बांधकामों अटकाववामां निष्फळ। भरूचनगर में करोड़ों रूपया नु बजेट रस्ता अंगे वपरायु होवा छता रस्ता बिस्मार। रस्ता ना कामकाज में मोटा भ्रष्टाचार ना खाड़ा। भरूच नजीक थी पसार थता राष्ट्रीय धोरीमार्ग पर ट्राफिक जाम की समस्या। सरदार पुल थी नबीपुर पाटिया करता पण वधु दूर वाहनों की कटारो। भरूच नगर ना रस्ता पर वारंवार योजाता आखला युद्ध। रखड़ता पशु की समस्या अत्यंत भयंकर समस्या। शु नगरपालिका तंत्र मोटी होनारत सर्जाय तेनी राह जुए छे। अंकलेश्वर में शांतिनाथ जिनालय खाते महावीर जन्म पर्व की दबदबाभेर उजवणी कराई। भरूचना सिविल हॉस्पिटल रोड खाते कॉर्नर पर रहनांक हेतु प्लॉट पर तंत्र ने अंधारा में राखी बिन अधिकृत रीते कॉमर्शियल बांधकाम उभू करी देवाता लोगों में अनेक शंका कुशंकाओ तंत्र विरुद्ध उभी थवा पामी छे। सूत्रों में प्राप्त माहिती अनुसार भरूच सिविल हॉस्पिटल रोड खाते रहनांक मकान ने तोड़ी पाड़ी ले भागु ईसमो एक कॉमर्शियल बांधकाम उभू करी देवाता चकचार व्यापी जवा पामी छे। उल्लेखनीय छे के भरूच अंकलेश्वर शहरी विकास सत्ता मंडल की मुख्य कचेरी ना 1 किलोमीटर ना अंतर में जो आ रीते गैरकायदेसर बांधकामों उभा थई जता होय अने अध्यक्ष तो ठीक वोर्ड इंस्पेक्टर ने तेनी जाण सुद्धा न थती होय तो बोड़ा की कामगिरी सामे प्रश्नार्थ उभा थाय ते स्वाभाविक छे। मात्र भ्रष्टाचार ने मलाई खाता जेटीपी आवा गैरकायदेसर बांधकामों अटकाववामां पण सक्रियता दाखवी प्रामाणिकता ना दर्शन करावे ते जरूरी छे। भरूच नगरपालिका द्वारा दर वर्षे रस्ताना काम अर्थे करोड़ों रूपियानु बजेट फाड़वामां आवे छे। એટલું જ નહીં પરંતુ કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં રસ્તા બિસ્માર હોવાથી ભ્રષ્ટાચાર થતો હોવાનું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે। નવાઈની બાબત તો એ છે કે જે તે વિસ્તારના નગરપાલિકાના સભ્યો પણ નિષ્ક્રિય હોય તેમ જણાઈ રહ્યું છે। ભરૂચ નગરના રહીશો દ્વારા નગરપાલિકાને આપવામાં આવતા ટેક્સના નાણામાંથી રસ્તા નગરપાલિકા દ્વારા બનાવવામાં આવે છે, પરંતુ આવા રસ્તાના કામોમાં ખૂબ ભ્રષ્ટાચારના કૌભાંડો આચરાય છે તે હવે જગજાહેર થઈ ગયું છે। હંગામી અને તકલાદી રસ્તાના કામકાજ કરવા એ કોન્ટ્રાક્ટરોની આદત થઈ ગઈ છે। તે સાથે આવા તકલાદી રસ્તાને મંજૂર કરી યોગ્ય ટકાવારી લઈ બિલો પસાર કરવા તેવી એક પ્રસિદ્ધ અધિકારી તેમજ પદાધિકારીમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે। આવી લોકચર્ચા પણ સાચી સાબિત થઈ રહી છે, જેમ કે વરસાદ વરસતા જ ભરૂચ નગરમાં પણ બિસ્માર હાલત થઈ જાય છે। કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ એટલી હદે બિસ્માર હાલતમાં થાય છે કે ત્યાંથી પસાર થવું રાહદારીઓ માટે વાહન ચાલકો માટે મુશ્કેલ ભર્યું તેમજ જોખમકારક જણાય છે। આ ઉપરાંત આવા બિસ્માર રસ્તા પરના ખાડામાં વરસાદી પાણી ભરાઈ રહેતા ગંદકીની સમસ્યા ઉદભવે છે। નગરપાલિકામાં ચાલતા રસ્તાના કામોમાં ભ્રષ્ટાચારના પગલે સમગ્ર રહીશો અને વાહન ચાલકોને ખૂબ મોટી સમસ્યાનો સામનો કરવો પડે છે। કેટલાક લોકો આવા રસ્તા પરના ખાડામાં પડતા હોવાના દાખલા પણ લોકોમાં ચર્ચાઈ રહ્યા છે। એટલું જ નહીં પરંતુ વરસાદની આ ઋતુમાં મચ્છરનો ઉપદ્રવ પણ ખાડામાં વધુ પ્રસરે છે। આવી સમસ્યાઓ હોવા છતાં નગરપાલિકા દ્વારા યોગ્ય અને ટકાઉ રસ્તા બનાવવા અંગે કોઈ તકેદારી રખાતી નથી, એ દુઃખદ બાબત છે। કસકથી ધોળીકુઈ તેમજ ફાટા તળાવ અને 5 બત્તી મહમદપુરા બાયપાસ ચોકડીના રસ્તા તદ્દન બિસ્માર હાલતમાં છે, તેમજ 2 થી 2.5 ફૂટ જેટલા ખાડા ધરાવતા થઈ ગયા છે। છેલ્લા 2 વર્ષ દરમિયાન આ રસ્તાઓ પાછળ જંગી રકમ ખર્ચવામાં આવી છે, છતાં આ ખર્ચો ક્યાં કરવામાં આવ્યો તે સમજાતું નથી। કરોડો રૂપિયાનો ધુમાડો કર્યા બાદ તકલાદી રસ્તા પર વરસાદના કારણે ખાડા પડે છે અને પાલિકા દ્વારા જે તે રસ્તા પર ટ્રેક્ટર દ્વારા રોડા નાખવામાં આવે છે। ખાડામાં રોડા નાખ્યા બાદ તેમને સમતલ કરવા અંગે કોઈ કાર્યવાહી કરાતી નથી, જેથી કરીને જ્યારે વરસાદ પડે છે ત્યારે રોડા બહાર નીકળી જાય છે। વાસ્તવમાં રસ્તાના કામ ચાલતા હોય ત્યારે જે તે વિસ્તારના ચૂંટાયેલા નગરપાલિકાના સભ્યોએ ઊભા રહી યોગ્ય ધ્યાન આપવું જરૂરી છે। અહીંયાથી કોન્વેન્ટ સ્કૂલથી લઈને ફાટા તરાવ જુઓ, ત્યાં બાયપાસ કંથાળિયા સુધીના રોડો જુઓ, આ બાજુ દાંડિયા બજારના રસ્તા જુઓ, આજે એક એક રસ્તો ખરાબ થઈ ગયેલો છે। હજુ તો ભરૂચમાં જે વરસાદ જોઈએ તે વરસાદ છે નથી, જેટલા ટકા વરસાદ જોઈએ તેનાથી 10% વરસાદ પડ્યો છે અને આ હાલત છે તો કન્ટિન્યુ માની લો કે 100% વરસાદ પડશે તો ભરૂચ ખાડામાં છે કે ખાડામાં ભરૂચ છે એ સમજાતું નથી। જ્યારે આપણા ધારાસભ્ય યશસ્વી ધારાસભ્ય આ રોડો જોતા નથી, આ રોડો ઉપરથી મોટા મોટા ઓફિસરો જાય, કલેક્ટર સાહેબ જાય, ડીએસપી સાહેબ જાય, તેમ છતાં 5 બત્તીથી લઈને કે સ્ટેશન સુધી લઈને ખાડા જુઓ, સાધનો તૂટી રહેલા છે અને મુદ્દાની વાત છે કે લોકો ટેક્સ ભરવા માટે લાઇનમાં ઊભેલા છે। જ્યારે લોકો આટલો ટેક્સ ભરે તો પછી એમને સગવડ આપવામાં નગરપાલિકા કેમ આટલી પાછળ પડેલી છે એ મુખ્ય વસ્તુ છે। એટલે આપના માધ્યમથી લોકોને પણ હું જણાવવા માગું છું કે હવે પછી
તમે જ્યારે સત્તા પર બેઠેલા છે એમને બીજા વખતે ચાન્સ આપો કે નહીં આપો એ તમારા ઉપર આધાર છે। બાકી આ લોકોને હવે જાકારો આપો, હટ થઈ ગયેલી છે। આજે કેટલાય વર્ષોથી ભરૂચની અંદર સત્તા પર છે પણ એમણે કોઈ એવું કામ કર્યું નથી કે આપણને આંખે ઉડગીને જોવાય। એટલું ખરાબ પરિસ્થિતિ છે ભરૂચની કે કોઈ આવે તો આપણને જવાબ આપવાનો તકલીફ પડે। પાંચ બટ્ટી જે હાર્ડ સમો વિસ્તાર કહેવાય અને મેઇન રોડ કહેવાય તેની આવી હાલત છે તો અંદરની હાલત કેવી હશે। પહેલાં કહેવાતું હતું કે ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ, પણ આ ભારતીય જનતા પાર્ટીએ ભાજપાએ ભાંગી નાખ્યું ભરૂચ। દર વર્ષે આ જ ખસ્તા હાલ 27 વર્ષનો એમનો વિકાસનો દોર કેવો છે? સૌનો સાથ સૌનો વિકાસની ગુલમાંગો ફૂંકતા આજે પાંચ બત્તી એમનાથી સુધારો 27 વર્ષથી સત્તામાં છે છતાં પણ આજે આ ડિસ્કો કરે એવી ગાડીઓ તમે મારી પાસે જોઈ શકો છો। આ 27 વર્ષનો વિકાસ આજે તમારા કેમેરા થકી હું બતાવવા માગું છું અને ભરૂચની જનતાને પણ કહેવા માગું છું કે એમને તમે ખુલ્લો મેન્ડેટ આપો છો તો આવો મેન્ડેટ આપો છો। તમે તમારા લાખોના રૂપિયાના ટેક્સ પૈસા વેરફો છો અને આજે દર વર્ષે આ જ પાંચ બત્તી ઉપર મસ્ત મોટા ખાડા પડી જાય છે। થેલો લઈને શ્રીફળ લઈને એ લોકો ઉદ્ઘાટન કરવા ટાઇફા કરવા માટે પ્રખ્યાત છે। ભરૂચની જનતાને પણ એ તેઓ મૂર્ખ બનાવે છે તો અત્યારે હજુ કેટલી મૂર્ખ બનશે જનતા? જનતાને પણ મારી નમ્ર વિનંતી છે, અપીલ છે, એમને જાકારો આપો। આ નગરપાલિકા લોકોના ટેક્સીસની છે, લોકો ટેક્સ ભરે છે ત્યારે નગરપાલિકા ચાલે છે। તમારા પૈસાની વેરફાટ કેવી છે? આ જો ખાડા આ ખાબોચિયા ચાહે લાઇટ વિભાગ હોય, પાણી વિભાગ હોય કે અન્ય વિભાગ હોય, આજે તમે જુઓ કે ભરૂચને ભાંગી નાખ્યું એ આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। ભરૂચ નગરમાં રખડતા પશુઓની સમસ્યા ભયંકર બની છે। એટલું જ નહીં, દરરોજ નગર કે આજુબાજુના વિસ્તારોમાં એકાદ બે આખલા યુદ્ધના દ્રશ્યો સર્જાય છે જે જોખમકારક છે। ભરૂચ નગરના સ્ટેશન સર્કલ, પાંચવત્તી સર્કલ તેમજ તુલસીધામ કે શક્તિનાથ જવાના રસ્તા પર અને શ્રવણ ચોકડીથી શક્તિનાથ સુધીના રસ્તા પર રખડતા પશુઓ અડીંગો જમાવીને બેઠા હોય છે, જેના પગલે વાહન ચાલકોએ ક્યાંથી જવું તે અંગે પ્રશ્ન ઉપસ્થિત થાય છે। આ જ કારણોસર વાહન અકસ્માતોની સંભાવના પણ વધી રહી છે। આવી પરિસ્થિતિમાં બપોરના સમયે કે સાંજના સમયે આખલાઓ વચ્ચે યુદ્ધ છેડાય છે અને આ યુદ્ધના સમયે યુદ્ધમાં જોડાયેલા આખલા ખૂબ ઝડપથી રસ્તા પર દોડતા અફરાતફરીનું વાતાવરણ સર્જાયું છે। આવા આખલાઓ રસ્તા પરથી પસાર થતા એમ્બ્યુલન્સ જીપ જેવા વાહનોને અડફેટમાં લે છે ત્યારે રાહદારીઓની પરિસ્થિતિ વધુ જોખમકારક બની જાય છે। રસ્તા પર ખેલાતા આખલા યુદ્ધ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી। એમ લાગી રહ્યું છે કે તંત્ર બે ચાર વ્યક્તિઓ આખલા યુદ્ધમાં મોત પામે તેની રાહ જોઈ રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે। કેટલીકવાર સમગ્ર રસ્તા પર પશુઓ અડીંગો જમાવીને બેઠા હોય છે। આખા દિવસ દરમિયાન આવી પરિસ્થિતિના પગલે ભરૂચ નગરમાંથી વાહન ચાલકો અને રાહદારીઓને અવર જવર પોતાના જીવના જોખમે કરવી પડતી હોય છે। વિતેલા વર્ષોમાં ત્રણ વ્યક્તિઓનું રખડતા પશુઓના કારણે તેમજ આખલા યુદ્ધના પરિણામે મોત નીપજ્યું હોવા છતાં તંત્રએ આવા બનાવ પરથી કોઈ બોધપાઠ લીધો નથી અને હજી વધુ નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાય તેની તંત્ર રાહ જોતું હોય તેમ લાગી રહ્યું છે। ભરૂચ નગરપાલિકા દ્વારા જ્યારે આજે રસ્તા પર પશુઓના અડીંગા અંગે અને આખલા યુદ્ધ અંગે ખૂબ વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે રસ્તા પર રખડતા પશુઓને ઝડપી પાંજરાપોળ સુધી મૂકવા અંગેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, જો કે આ કોન્ટ્રાક્ટ પણ સફળ થયો ન હતો। તેમ છતાં કેટલાક અંશે થોડીક રાહત થઈ હતી। શું નગરપાલિકા હજી કોઈ આવી મોટી હોનારતની રાહ જુએ છે અને પછી આવા કોન્ટ્રાક્ટ આપવાની તજવીજ કરશે કે કેમ તેવી ચર્ચા લોકોમાં ચાલી રહી છે। સરદારબીથી નાભીપુર ગામના પાટિયા કરતા પણ વધુ દૂર સુધી વાહનોની કતારો જણાતી હતી। અંદાજે 15 કિલોમીટર સુધી લાંબી વાહનોની કતાર ખડી થઈ ગઈ હતી। રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિક જામની સમસ્યા હવે સામાન્ય બની ગઈ છે। દર બે કે ત્રણ દિવસોમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે। ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સરદાર બ્રિજથી નાભીપુર પાટિયા કરતા પણ દૂર સુધી વાહનોની કતાર ટ્રાફિક જામની સમસ્યાના પગલે ખડી થઈ ગઈ છે। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAI દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગનું યોગ્ય અને નિયમિત સમારકામ કરવામાં આવતું ન હોવાથી વારંવાર ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવી રહી છે। તો બીજી બાજુ મળતી માહિતી મુજબ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર જે ઊંડા ખાડા પડી ગયા છે તેનું સમારકામ ચોમાસાની ઋતુમાં કરવું લગભગ અશક્ય જણાઈ રહ્યું છે। રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આમ ટ્રાફિકની સમસ્યાના પગલે લાંબી કતારો ખડી થઈ જતા ઝાડેશ્વરથી ભરૂચ તરફ આવવાનો રસ્તો પણ બ્લોક થઈ જાય છે, સાથે જ નર્મદા ચોકડીથી ભરૂચ તરફ આવવાનો રસ્તો પણ બ્લોક થઈ જાય છે। આમ ભરૂચ તરફ આવતા મહત્વના બે રસ્તા બ્લોક થઈ જતા હોય આ રસ્તા ઉપર પણ ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે। સાથે જ મહત્વની બાબત તો એ બની જાય છે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિક જામની સમસ્યા હોવા અંગેની માહિતી ફેલાતા મોટરકાર અને અન્ય નાના મોટા વાહન ચાલકો રાજ્ય ધોરીમાર્ગ પર વાહનોને લઈ લેતા હોય ધીમે ધીમે નર્મદા મૈયા બ્રિજ અને તેથી જૂના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પણ ટ્રાફિક જામની સમસ્યા સર્જાવા માંડે છે।
અંકલેશ્વર શાંતિનાથ જિનાલય ખાતે મહાવીર જન્મ પર્વ દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી। જૈન સમાજના ચાલી રહેલા પર્યુષણ પર્વ અંતર્ગત સમાજના લોકો દ્વારા કઠોર અઠાઈ વ્રત એટલે ઉપવાસ કરી શ્રદ્ધાભેર ઉજવણી કરી રહ્યા છે, તો જિનાલયમાં આંગી દર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે। અંકલેશ્વર પંચાતી બજાર ખાતે આવેલ શાંતિનાથ જિનાલય ખાતે આજરોજ ભગવાન મહાવીરના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। સૌ પ્રથમ વખત અંકલેશ્વરમાં અઠાઈ વ્રત રૂપી ઉપવાસ તપશ્ચર્યા કરતા જૈન ભક્તોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં જનકભાઈ ઉર્ફે પિન્ટુભાઈ શાહ 8 ઉપવાસ, ઈશા જનકકુમાર શાહ 9 ઉપવાસ, ખુશી વિક્રમ શાહ 8 અને સચી અમર શાહ 8 ઉપવાસ કર્યા હતા। તેમનું સમાજ અગ્રણીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। ભગવાન મહાવીર સ્વામીના માતા ત્રિશલા દેવીને જન્મ પહેલા 14 સ્વપ્નોને આજે પધરામણી કરવામાં આવી હતી। 14 સ્વપ્નોની આજે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી પાલના જોડાવવામાં આવ્યા હતા અને ભગવાન મહાવીર સ્વામીની પધરામણી કરવામાં આવી હતી। સમાજ અને અગ્રણી એવા દિલીપ ચોકસી, કમલેશ શાહ, અતુલ શાહ, પિન્ટુ ચોકસી, સમાજના આગેવાન જનક શાહ સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। હવે સમય છે એક વિરામનો, વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો, તો જોતા રહો સિટી ન્યૂઝ। અદા ટ્રેક્ટર્સ ભરૂચના પશ્ચિમ વિસ્તારના જમુસર બાયપાસ રોડ પર અદા ટ્રેક્ટર્સનો શોરૂમ શરૂ થઈ ચૂક્યો છે, જ્યાં ફોર્સ કંપનીના અતિ આધુનિક ટ્રેક્ટર્સની વિવિધ મોડેલ જોવા અને ખરીદવા અમારા શોરૂમની અવશ્ય મુલાકાત લો। ફોર્સ ટ્રેક્ટર્સ હવે પાવર સ્ટીયરિંગ અને ફ્યુઅલ ક્લચ સાથે। ઓર્ચર્ડ મિની, ઓર્ચર્ડ ડીએલએક્સ, બલવાન સિરીઝ અને સન્માન સિરીઝ પણ મળશે। ખેતીવાડી આસાન અને ખેડૂતોને આનંદિત બનાવે છે ફોર્સ ટ્રેક્ટર્સની વિવિધ શ્રેણી। સરનામું અદા ટ્રેક્ટર્સ, 26 શીતલ ડેવલપર્સ, જંબુસર બાયપાસ ચોકડી, ભરૂચ। મોબાઈલ નંબર યાસીનભાઈ અદા 99042418490 તથા સાજિદભાઈ ટપુ 70436 95603। શ્રી ગણેશ ઉપાસક જ્યોતિષ, શુદ્ધ અને સાત્વિકતાથી દરેક ધર્મના કામ કરનાર, 100% સચોટ નિકાલ ગેરંટીથી, 11 કલાકમાં પરિણામ, બધાથી પહેલા કામ, મારું કરેલું અતૂટ રહેશે, લવ પ્રોબ્લેમ, પ્રેમી પંખીડાનું મિલન, લગ્ન સગાઈમાં રૂકાવટ, પતિ પત્ની અણબનાવ, ધારેલું કામ કરાવવું, સોતન મુક્તિ। ગુજરાતમાં પ્રખ્યાત મહારાજ, વિદેશ યોગ, વિઝા પ્રોબ્લેમ, નોકરી ધંધામાં રૂકાવટ, કોઈનું ખવડાવેલું પીવડાવેલું તેમજ ગુપ્ત રોગના નિકાલ માટે, સંતાન પ્રાપ્તિ, વાહન યોગ, દારૂ છોડાવો, મકાન યોગ, કામ ન થવાનું કારણ શું, દરેક પ્રકારના યંત્ર, નંગ, વીટી, પેન્ડલ સાત્વિક પદ્ધતિથી સિદ્ધ કરી આપવામાં આવશે। કાલ સર્પ, ચંડાલ યોગ, ભૂમિ દોષ, કર્મ દોષ, વિદ્યા પ્રાપ્તિ માટે ખાસ મળો, સમયથી પહેલા કામ થશે એની 100% ગેરંટી। સરનામું શ્રી ગણેશ ઉપાસક જ્યોતિષ, આઈસીઆઈસીઆઈ બેંકના ખાંચામાં, આકાશગંગા ફ્લેટની સામે, સેવાશ્રમ રોડ, ભરૂચ। મોબાઈલ નંબર 81416 00511। નીલકંઠ જ્યોતિષાચાર્ય એટલે ફોન ઉપર ટોટલ સમાધાન, મોબાઈલ 9601361365। શ્રી શ્રી 1008 અઘોર મહાદેવ ઉપાસક બાપુ ભરૂચ તુલસીધામ જાડેશ્વરમાં બિરાજમાન છે। લોકો દૂર દૂરથી આવે છે કારણ કે કામ થાય છે, રાખો છો વિશ્વાસ તો દરેક મંજિલ આસાન કરું છું। શું તમે એજ્યુકેશનમાં નબળા છો? ઘરમાં સુખ છે પણ શાંતિ નથી, ધરેલા કામ થતા નથી, દુશ્મનથી છુટકારો થતો નથી, બગડેલા સંબંધ, એકતરફી પ્રેમ, ધરેલી વ્યક્તિ માટે ખાસ મળો, જે કોઈનો પતિ પ્રેમી કોઈના વશમાં હોય તો પાછો લાવો, શુદ્ધ સાત્વિક વિધિ વિધાનથી કામ કરી આપવામાં આવશે। જન્માક્ષર, લગ્ન ન થવાનું કારણ શું, ઉઘરાણી, દેવામુક્તિ, છૂટાછેડા, ની સંતાનવાળા વ્યક્તિ ખાસ મળે, મહેનત અમારી, સામગ્રી તમારી, દરેક જાતના યંત્ર, વીટી,
ઘોડાની નાળ સિદ્ધ કરી આપવામાં આવશે। જ્યોતિષ તાંત્રિક ભુવા ભગત તથા બાબાઓથી જે ભાઈ બહેનોને વિશ્વાસ ઉઠી ગયો હોય તેવા લોકો મહારાજની એક જ મુલાકાતમાં નિવારણ મેળવો, એ પણ 100% ગેરંટીથી। અમારું કરેલું કામ કોઈ તોડે તો મો માંગ્યું ઇનામ। લો પ્રોબ્લેમના સ્પેશિયાલિસ્ટ એક જ દિવસમાં પ્રેમી પંખીડાના મિલન, લવમાં ઢોકો ખાયેલા ખાસ મળે, પહેલા સંબંધ હતા હવે નથી ફરીથી સંબંધ બાંધવા માટે ખાસ મળો, મહામોહિની વશીકરણ, મૂઠચોટ, સોટન મુક્તિ, ઘર કંકાસ, પર સ્ત્રીથી છુટકારો, સંતાન પ્રાપ્તિ, પ્રેમ લગ્ન માટે માતા પિતાને મનાવવા, મનપસંદ લગ્ન સગાઈ કરવા માટે ખાસ મળો, દારૂડિયાને ગયા વગર દારૂ છોડાવો, ફોટો લઈને મળો, વિશ્વાસ અને શ્રદ્ધા સાથે માતા બહેનો પણ મળી શકે છે। અજમેર ગરીબ નવાઝના રેમો કરમથી અઘોર ઘૂટ વિદ્યા, પાક નાપાક, રૂહાની તિલસ્મી, સિપલી ઇલમ તેમજ તંત્ર મંત્રથી કામ કરનાર દરેક ધર્મના લોકો મળી શકે છે। જૂની મેલી વસ્તુ, કોઈનો કરેલો, ખવડાવેલો, પીવડાવેલો, ભય, લાંબી બીમારી, નાપાક વસ્તુનો તાબડતોડ નિકાલ, બધું કાલભૈરવની ત્રાટક સાધનાથી દરેક કામને 100% ગેરંટીથી 3 દિવસમાં નિકાલ કરી આપવામાં આવશે। નીલકંઠ જ્યોતિષાચાર્ય, ચિત્રકૂટ સોસાયટી 2, તુલસીધામ ચોકડી, જારેશ્વર રોડ, ભરૂચ। નીલકંઠ જ્યોતિષાચાર્ય, મોબાઈલ 9601361365। સમગ્ર ભરૂચ જિલ્લામાં ખેડૂતોની વિવિધ સમસ્યાઓના મુદ્દે ભારતીય કિસાન સંઘ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। ભારતીય કિસાન સંઘ દ્વારા રાજ્યવ્યાપી કાર્યક્રમનું એલાન કરવામાં આવ્યું હતું, જેના સમર્થનમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂત અગ્રણીઓ અને કિસાનો ઉમટી પડ્યા હતા। સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રીને સંબોધીને જિલ્લા કલેક્ટર મારફત પઠવાયેલા આવેદનપત્રમાં ખેડૂતોની વિવિધ સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જિલ્લામાં ખેતીના તુવેર, કપાસ, શાકભાજી તેમજ અન્ય પાકોમાં વિકૃતિ આવતા ઔદ્યોગિક પ્રદૂષણને લઈને મોટું નુકસાન થયેલ હોય જેને લઈ તાત્કાલિક ઘટતું કરી જે તે જવાબદાર ઉદ્યોગો સામે પગલાં ભરી ખેડૂતોને વળતર આપવામાં આવે, નર્મદા સિંચાઈ યોજના દ્વારા બનાવેલ જર્જરિત નહેરો રિપેરિંગ કરવામાં આવે અને જે તે તાલુકામાં નહેરોનું નેટવર્ક ન હોય ત્યાં સર્વે કરી નવું નેટવર્ક ઊભું કરવામાં આવે જેથી તમામ ખેડૂતોને સિંચાઈનો લાભ મળે। રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ જમીન રીસર્વે કરવામાં આવ્યું છે જેમાં ઘણી ભૂલો હોય જેને લઈ ખેડૂતોને વારંવાર DLRની કચેરીના ધક્કા ખાવા પડે છે, છતાં પણ તેનો કોઈ નિકાલ આવતો નથી, જે આ રીસર્વે રદ કરી નવેસરથી ખેડૂતોની હાજરીમાં કરવામાં આવે। ભરૂચ જિલ્લામાં SRTP જેવા કાળા કાયદા રદ કરીને ખેડૂતોને કાયદાની જોગવાઈમાંથી મુક્તિ મળે। ભરૂચ જિલ્લામાં GIDCમાં થયેલા જમીન સંપાદનમાં અચોક્કસ લોકોને ફાયદો પહોંચાડી ભ્રષ્ટાચારનો મોટો કારસો રચાયો છે, જેમાં ઝીણવટભરી તપાસ કરવા બાબત અંકલેશ્વર તથા ઝઘડિયા તાલુકાના આવેલા આમલાખાડીમાં થાલાવવામાં આવતું ઝેરી કેમિકલયુક્ત પાણીની ખેડૂતોના ખેતીના પાકને નુકસાન થાય છે તેમજ પર્યાવરણને પણ નુકસાન થાય છે, જેના માટે જવાબદાર ઉદ્યોગો સામે કડક પગલાં લેવામાં આવે। જંબુસર તાલુકાના પિલુદ્રા ગામે ખેત તલાવડી ઉપલી વાટના ખેડૂતોને જમીનનું મોટા પાયે થયેલ ધોવાણ બાબતે ઘટતું કરવા તેમજ નદી કિનારે આવેલ ભાઠાની જમીનમાં ગેરકાયદેસર લીઝ તેમજ ઈંટોના ભઠ્ઠાના કાચા કારોબાર કરવા ભઠ્ઠા માલિકો દ્વારા નદી કિનારાનું ધોવાણ થયેલ જે તે અટકાવવા સહિતના વિવિધ પ્રશ્નોના નિવારણ માટેની માંગ કરવામાં આવી છે। સંઘ તથા બીજા અન્ય ખેડૂત સંગઠનો દ્વારા જેની વારંવાર ઘણી વાત રજૂઆત કરવામાં આવી છે, કલેક્ટર કક્ષાથી લઈ અને રાજ્ય કક્ષા મુખ્યમંત્રી સુધી એની રજૂઆતો થઈ છે, તેમ છતાંય છેલ્લા 10 વર્ષથી આ પ્રશ્નો વાગરાની અંદર ઉપસ્થિત છે, આ 10મું વર્ષ છે, તે છતાં GPCB કે કોઈપણ સરકારી એજન્સી દ્વારા આનો યોગ્ય નિકાલ લેવામાં આવ્યો નથી અને ખેડૂતને ન્યાય આપવામાં આવ્યો નથી। તો અમારી આજના પ્રસંગે અમારા લોકલ પ્રશ્નોનું પણ એક 8-10 પ્રશ્નો છે, એનું પણ અમે રજૂઆત મુખ્યમંત્રી શ્રી ને કરીએ છે, જેનું આવેદન પણ આજે કલેક્ટર સાહેબને આપવાના છે અને અમારી હકલ છે કે અમારા જે કંઈ પ્રશ્નો છે એ તાકીદે જો નિર્ણય લેવામાં નહીં આવે તો આ પ્રશ્નને લઈ અને અમારા પ્રદેશ ઉપરથી જે કંઈ સૂચનો છે એના અનુરૂપ અમે આગળ પણ આનાથી વધીને પ્રોગ્રામો આપીશું જે સરકાર એની નોંધ લે। આમોદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો, જે બાદ આજરોજ 3 વાગે આમોદ નગરપાલિકાના પ્રમુખશ્રીના આદેશ અનુસાર સામાન્ય સભા બોલાવાઈ હતી, જેમાં શાસક પક્ષના સભ્યોમાં ભાગમ ભાગના પિક્ચર જેવા હાલ થયા હતા। સામાન્ય સભાનો સમય થાય તે પહેલા આમોદ નગરપાલિકા ખાતે પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ તથા એકાઉન્ટન્ટ આમોદ પાલિકા ચીફ ઓફિસરની ઓફિસમાં ભેગા થયા હતા, પરંતુ સભાનો સમય થાય તે પહેલા જ તેઓ ત્યાંથી કોઈને જાણ કર્યા વિના ચાલ્યા ગયા હતા।
ત્યારબાદ કોઈ ત્રાહિત વ્યક્તિએ આમોદ નગરપાલિકા નોટિસ બોર્ડ ઉપર નોટિસ લગાવી દીધી હતી કે અચોક્કસ કારણોસર આજની સામાન્ય સભા મુલતવી રાખવામાં આવે છે, જેને લઈ આમોદ પાલિકાના વિરોધ પક્ષના નેતા મહેન્દ્રભાઈ દેસાઈ લાલ ગુમ થયા હતા અને મીડિયા સંબોધનમાં જણાવ્યું હતું કે જનતાના ઘણા એવા મુદ્દા છે જેમ કે લાઇટ, પાણી, સફાઈ, આ મુદ્દાઓ ઉપર ભાજપની બોડી સદંતર નિષ્ફળ રહી છે, તેઓનો ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર છે અને તેને લઈ તેઓ સામાન્ય સભાથી ભાગી રહ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે વિપક્ષના તમામ સભ્યો હાજર રહ્યા હતા, તેમ છતાં કાયદામાં આવી કોઈ જોગવાઈ નથી કે સભા શરૂ થવાનો સમય આવે અને શાસક પક્ષ ગાયબ થઈ જાય અને નોટિસ લગાવવામાં આવે કે કોઈ કારણોસર સભા મુલતવી રાખવામાં આવી છે. વધુમાં મીડિયાકર્મીઓએ આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે વાત કરી તો તેઓએ જણાવ્યું હતું કે પ્રમુખને સભા બોલાવવાનો અધિકાર છે અને સભા મુલતવી રાખવાનો પણ અધિકાર પ્રમુખનો છે, જેથી હું કંઈક કહી શકીશ નહીં, પરંતુ તેઓ જણાવવામાં નિષ્ફળ રહ્યા હતા કે કયા કારણોસર સભા મુલતવી રાખવાની ફરજ પડી. નગરપાલિકા ખાતે આજરોજ પ્રમુખશ્રી દ્વારા સામાન્ય સભાનું 3 વાગે આયોજન કરવામાં આવેલ, પરંતુ કોઈ અગમ્ય કારણોસર તેઓએ આજની સામાન્ય સભા મુલતવી રાખી છે. તે બાબતે નોટિસ બોર્ડ ઉપર એમણે પ્રસિદ્ધિ કરેલ છે. સામાન્ય સભા બોલાવવાની જવાબદારી પ્રમુખશ્રીની હશે. સાહેબશ્રી પોતે જે વ્યક્તિ સામાન્ય સભા બોલાવી છે તેને એ સામાન્ય સભા મુલતવી રાખી શકે, એ પાવરને હેઠળ પ્રમુખશ્રી આ સામાન્ય સભા મુલતવી રાખે. સર, કાયદામાં આવી એવી જોગવાઈ છે કે પ્રમુખશ્રીને સત્તા છે કે સામાન્ય સભા બોલાવીને સામાન્ય સભા કોઈ પણ જાણ કર્યા વિના કે કારણો શું છે રદ કરવાની સત્તા છે? પ્રમુખશ્રીને નગરપાલિકા અધિનિયમ 1963 મુજબ સામાન્ય સભા બોલાવવાની અથવા અગમ્ય કારણોસર મુલતવી રાખી હોય તે બાબતની તમામ સત્તા પ્રમુખશ્રી હોય છે. આ શાસક પક્ષનો એટલો બધો ભ્રષ્ટાચાર છેલ્લા 3 મહિનાની અંદર છે, એ ભ્રષ્ટાચાર એમનો જે ગામની અંદર અને શહેરની અંદર અને રાજ્યની અંદર ખબર ના પડે એના કારણે આ સામાન્ય સભા મુલતવી રાખેલ છે. અગાઉ પ્રાદેશિક કમિશનર અને મેન નિયામક શ્રીને પણ આ એપ્રિલ, મે અને જૂન 3 મહિના પછી સામાન્ય સભા રેગ્યુલર આવે છે તે બાબતે પણ મેં સામાન્ય સભા બોલાવેલી નથી, તે બાબતે પણ મેં અગાઉ લેખિત કરેલ છે અને પ્રમુખશ્રીને નોટિસ પણ એની મળેલ છે, તો પણ પ્રમુખશ્રીએ એના પછી આ એજન્ડા કાઢ્યો. તે કેવી રીતે એમની દૂરદ્રષ્ટિ છે કે આ મોકૂફ રાખવી પડી ને મોકૂફ રાખવા માટે કોઈ તમે આની સાધારણ જે સામાન્ય સભા છે તેની અંદર બેહી ટેબલ પર ચર્ચા કરો કે મારે કોઈ અન્ય કારણ છે, હવે પછીનો સામાન્ય સભાની અંદર આપણે બોલાવીશું એવું પ્રોસિડિંગ લખાવવું જોઈએ. પેટા કાયદો એવું કે આ કંઈ મહેશભાઈ પ્રમુખ છે તેમની કોઈ પેઢી નથી કે નથી મહેન્દ્રભાઈની પેઢી, પણ નિયમસર જે આવતું હોય એ રીતે એમને કરવાનું હોય છે. પણ એક સત્તાના નશાની અંદર આ પાર્ટી એટલી બધી ગંભીર જો હુકમી ચલાવે છે કે ચીફ ઓફિસર શ્રીને પણ એ નથી આપતા સહકાર પૂરો. ગત રાત્રિ દરમિયાન આમોદ શહેરમાં આવેલ ચામડિયા હાઈસ્કૂલ ખાતે એક બંધ મકાનમાં તસ્કરોએ નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. બંધ મકાનમાં તસ્કરો રાત્રિ દરમિયાન હાથફેરો કરી પલાયન થઈ ગયા હતા. ભરચક વિસ્તારમાં બનેલી ચોરીની ઘટનાના પગલે પંથકમાં સનસની ફેલાઈ જવા પામી હતી. શહેરમાં આવેલ ચામડિયા હાઈસ્કૂલ નજીકના વિસ્તારમાં એક પરિવાર પોતાના મકાનને તાળું મારી અજમેર શરીફ ગયું હતું. મોકાનો ફાયદો ઉઠાવી તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ચોરી થઈ હોવાની વાત મકાન માલિકને થતાં તેઓના પગ તળેથી જમીન સરી પડી હતી. બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીની ઘટનાને પાર પાડી હોવાની વાત પંથકમાં વાયુવેગે પ્રસરતા લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. શહેરના ભરચક વિસ્તારમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપતા સ્થાનિકોમાં પણ તરે તરેની ચર્ચાઓ ઉઠવા પામી હતી. જોકે આ ચોરીની ઘટનાના પગલે પોલીસ પેટ્રોલિંગ ઉપર પણ શંકા કુશંકા વર્તાઈ રહી છે. ભરચક વિસ્તારમાં તસ્કરોના ત્રાસ સામે પોલીસ લાચાર બની હોય તેમ લાગી રહ્યું છે. પોલીસ પેટ્રોલિંગની વાતો પણ નિરર્થક સાબિત થઈ રહી છે. ફેમિલી બહારગામ હોવાથી કેટલાની તસ્કરી થઈ છે તેની જાણ હજુ થઈ નથી, પરંતુ પોલીસને તો ચોરી થઈ છે કે નહીં તે પણ ખબર નહીં હોવાનું ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું. પોલીસ તંત્રની નિષ્ફળ કામગીરી અને તસ્કરોના ત્રાસથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે. આ ઘટના અંગે લખાઈ રહ્યું છે ત્યારે આમોદ પોલીસનો સંપર્ક કરતા ચોરીની ઘટનાને લઈ કોઈ પોલીસ ફરિયાદ થઈ ન હોવાની વાત જાણવા મળી છે. અંકલેશ્વર રાજપીપળા ચોકડી હાઈવે બ્રિજના ટ્રકના કેબિનમાં અગમ્ય કારણોસર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નેશનલ હાઈવે બ્રિજ ઉપર પસાર થતી ટ્રકના કેબિનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ટ્રક ચાલકે સમય સૂચકતા વાપરી કેબિનમાંથી બહાર નીકળી ગયો હતો. જોતજોતામાં આગ કેબિનમાં ફેલાઈ જતા એક ફાયર બ્રિગેડ દોડી આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનાના પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.
નર્મદા જિલ્લાના રાજપીપળા નગરમાં નગરપાલિકાની પાણીની ટાંકીમાંથી મૃત કબૂતરના બચ્ચા મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। નર્મદા જિલ્લાના રાજપીપળા નગરના વોર્ડ નંબર 5માં નગરપાલિકા તરફથી બનાવેલી પાણીની ટાંકીમાં મૃત કબૂતરના બચ્ચા જણાયા હતા। રાજપીપળાના એસી ડેપો પાછળ મામલતદાર કચેરી નજીક નગરપાલિકા તરફથી વોર્ડ નંબર 5ના નગરજનોને આપવામાં આવતા પીવાના પાણીની ટાંકીમાં ગંદકી જોવા મળી હતી। પાણીમાં કબૂતરના માળા અને મરેલા બચ્ચા પાણીમાં તરતા જણાયા હતા। લાંબા સમયથી દૂષિત પાણી વોર્ડ નંબર 5ના આખા વિસ્તારને વિતરણ કરવામાં આવતું હોવાનું મનાઈ રહ્યું છે। વોર્ડ નંબર 5માં સિંધીવાડ, અરબ ટેકરા, દરબાર રોડ, દક્ષિણ ફળિયું સામેલ છે। આવું ગંદુ અને દૂષિત પાણી કેટલા સમયથી લોકોમાં વિતરણ કરાયું છે તેની પણ કોઈને ખબર નથી। કેટલાક જાગૃત નાગરિક તરફથી જિલ્લા આરોગ્ય ખાતાના અધિકારીને ફોન પર આ વાતની જાણ કરતા ટાંકી સાફ કરવાની સૂચના નગરપાલિકાને આપી છે। પાણીમાં દવાનો છંટકાવ કરવાની સૂચના પણ આપી છે તેમ જાણવા મળેલ છે। આ પરિસ્થિતિ અંગે કોણ જવાબદાર છે, તેમજ છેલ્લે આ પાણીની ટાંકી ક્યારે સાફ કરવામાં આવી હતી અને આ ટાંકીના સેમ્પલ ક્યારે લેવાયા અને તેનું શું પરિણામ આવ્યું, આ બધી બાબતો તપાસનો વિષય બની ગયા છે। લોકોના આરોગ્ય સાથે રમત રમનારા સામે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉભી થઈ છે। વાગરા તાલુકાના વિલાયત ગામમાં જ્યુબિલિયન્ટ ભારતીય ફાઉન્ડેશન દ્વારા મેડિકલ સેન્ટરની શરૂઆત કરાઈ છે। આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ અને સ્કિલ ડેવલપમેન્ટ માટે હંમેશા અગ્રેસર જ્યુબિલિયન્ટ ભારતીય ફાઉન્ડેશન દ્વારા સ્થાનિક લોકો માટે ખૂબ મોટું પગલું ભરાયું છે। સ્થાનિક લોકોને સામાન્ય સારવાર માટે પણ ભરૂચ સુધી જવું પડતું હતું, પરંતુ આ સમસ્યાનું હવે સમાધાન થઈ ગયું છે। વિલાયત ગામમાં લાખો રૂપિયાના ખર્ચે જીબીએફ મેડિકલ સેન્ટર ઊભું કરાયું છે, જ્યાંથી તમામ લોકોને પ્રાથમિક સારવાર મળી રહેશે, જેનો શુભારંભ વિલાયતના સરપંચ રાજુભાઈ, હરગામના સરપંચ અયુબભાઈ, જ્યુબિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના યુનિટ હેડ અતુલ શર્મા, ગામના આગેવાન ચંદ્રકાંતભાઈ, હસન અલીભાઈ, ઉસ્માનભાઈ, મહેશભાઈ, ઇન્દિરાબેન અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં થયું હતું। તમામે આ કાર્યને બિરદાવ્યું હતું। આ સાથે જ્યુબિલિયન્ટ ઇન્ગ્રેવિયાના સીએસઆર ડિપાર્ટમેન્ટ દ્વારા ઇન્ટરફેસ મીટ પણ યોજાઈ હતી, જેમાં ગ્રામજનોના મંતવ્ય અને પ્રતિભાવો જાણવામાં આવ્યા હતા। આ ઉપરાંત ભવિષ્યમાં જે કાર્યો કરવાના છે તે અંગે ચર્ચા કરાઈ હતી અને ગામ લોકોની માંગણીને સમજી ભૂખી નદી પુલ પર ચેકડેમ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી અપાઈ હતી। ભરૂચ રંગીન હોટલના હોલમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન ઇન્ટિરિયર એન્ડ ડિઝાઇનર ભરૂચ સેન્ટરનું છઠ્ઠી ઇન્સ્ટોલેશન સેરેમની યોજાઈ હતી। ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન ઇન્ટિરિયર અને ડિઝાઇનર્સના પ્રમુખનો કાર્યકાળ પૂર્ણ થતા નવા પ્રમુખ તરીકે મૈત્રી કલાપીબુચે પદગ્રહણ કર્યું હતું। પૂર્વ પ્રમુખ ચિરાગ વગસિયાએ આઈઆઈડીના નવનિયુક્ત પ્રમુખ મૈત્રી કલાપીબુચને પિન પહેરાવી આવકાર્યા હતા, સાથે આઈઆઈઆઈડીની તમામ નવી કમિટીના હોદ્દેદારોએ પણ શપથ લીધા હતા। આ પ્રસંગે પ્રેસિડેન્ટ આર્કિટેક્ટ બી કે તનુજા, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આઈઆઈઆઈડીના ઇન્સ્ટોલેશન સેરેમની બાદ અંતસ્વરના ડોક્ટર જાનકી મીઠાઈવાળાના ગ્રુપે સુંદર શિવભજનો રિલાવી ઉપસ્થિત મહેમાનોને મોહિત કર્યા હતા। આજે તારીખ 8 સપ્ટેમ્બરના રોજને વિશ્વ ફિઝિયોથેરાપિસ્ટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આજના સમયમાં ફિઝિયોથેરાપિસ્ટની ભૂમિકા ખૂબ મહત્વની સાબિત થઈ રહી છે। જિલ્લામાં ઝડપી ઔદ્યોગિકરણની સાથે સાથે કંપનીમાં બનતા બનાવોમાં કામદારો અને કર્મચારીઓના પડી જવાના પગલે વારંવાર ફ્રેક્ચર કે અન્ય ઇજાઓ થતી હોવાના બનાવ બન્યા છે, ત્યારે ફિઝિયોથેરાપિસ્ટની સેવા ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે। તે સાથે અતિવ્યસ્ત અને અનિયમિત જીવન તેમજ કસરતના અભાવના પગલે ભરૂચ જિલ્લાના લોકોના શરીરમાં કંઈ કેટલીય વાર સાંધાના તેમજ સ્નાયુના દુખાવા અંગે ફરિયાદો ઊભી થઈ છે। આવી ફરિયાદોના પગલે જિલ્લામાં ફિઝિયોથેરાપિસ્ટની માંગ વધી છે, તેથી ઠેર ઠેર ફિઝિયોથેરાપિસ્ટના સેન્ટરો નજરે પડી રહ્યા છે। ભરૂચ અંકલેશ્વર ફિઝિયોથેરાપિસ્ટ ગ્રુપ દ્વારા ફિઝિયોથેરાપી રાઇડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના 14 પેડલર્સ, બાઇસિકલ રાઇડર્સ તેમજ ફિઝિયોથેરાપી ડોક્ટર જોડાયા હતા। આ રાઇડ નર્મદા મૈયા બ્રિજ પર યોજવામાં આવી હતી। અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર। ભરૂચ નવી વસાહતના મુખ્ય માર્ગ ઉપર રહેણાંક હેતુના પ્લોટમાં રાતોરાત દુકાનો ઊભી કરી દેવાતા શંકા કુશંકા, બોડા તંત્ર ગેરકાયદેસર બાંધકામો અટકાવવામાં નિષ્ફળ। ભરૂચ નગરમાં કરોડો રૂપિયાનું બજેટ રસ્તા અંગે વપરાયું હોવા છતાં રસ્તા બિસ્માર, રસ્તાના કામકાજમાં મોટા ભ્રષ્ટાચારના ખાડા। ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિક જામની સમસ્યા, સરદાર પુલથી નબીપુર પાટિયા કરતા પણ વધુ દૂર વાહનોની કટારો। ભરૂચ નગરના રસ્તાઓ પર વારંવાર યોજાતા આખલાયુદ્ધ, રખડતા પશુઓની સમસ્યા અત્યંત ભયંકર સમસ્યા, શું નગરપાલિકા તંત્ર મોટી હોનારત સર્જાય તેની રાહ જુએ છે? અંકલેશ્વરમાં શાંતિનાથ જિનાલય ખાતે મહાવીર જન્મ પર્વની દબદબાભેર ઉજવણી કરાઈ। આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા। નવીન સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।